नमस्कार दोस्तों, आप देख रहे हैं पीएनजी न्यूज 24। कल अहमदाबाद विश्व हिंदू परिषद बजरंग दल मेमनगर जिला के द्वारा वस्त्रापुर प्रखंड में श्री गीता जयंती के निमित्त पर 100 लोगों को गीता की पुस्तक प्रदान की गई, जिसमें उपस्थित राजू भाई ठक्कर उत्तर गुजरात प्रांत के अध्यक्ष मौजूद रहे और निपुण भाई बजरंग दल संगठन के मंत्री चंद्रेश भाई पटेल, मेमनगर जिला मंत्री राजू भाई भरवाल अध्यक्ष, परेश भाई पटेल सिलेश प्रखंड के प्रमुख, प्रकाश भाई पटेल, भरत भाई पटेल, शैलेश भाई, सभी आए हुए सम्मानित पदाधिकारियों द्वारा गीता जयंती के विषय में मार्गदर्शन दिया गया। सभी लोगों को संगठित रहने की बात की गई। मेमनगर के सभी प्रखंड के द्वारा ही बहुत सराहनीय काम किया गया। तो चलिए देखें आगे एक रिपोर्ट। આપણા કુટુંબમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થશે એટલે વિશ્વ હિન્દુ પરિષદથી હું ફરીથી આપ સૌને આગ્રહ કરું છું કે આપ પણ ગીતા વાંચતા રહેજો। અહીંયા જે પુસ્તક વિતરણ કરવાના છીએ એમાં સંસ્કૃત શ્લોક અને એનું ગુજરાતીનું સીધું ટ્રાન્સલેશન ભાષાંતર જ કર્યું છે। એટલે ગીતામાં ચાર પ્રકારના યોગ લખેલા છે, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ। કોઈ માણસ ભક્તિભાવવાળો હોય છે, કોઈ જ્ઞાની હોય તો એનો ભક્તિમાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય, કોઈ કર્મયોગમાં જ માનતો હોય છે। ગીતામાં ભગવાને કીધું છે કે જનક રાજા કર્મયોગમાં જ માનતો હોય છે। ગીતામાં ભગવાને કીધું છે કે જનક રાજા કે જે કર્મથી મોક્ષ મેળવેલો છે, કોઈ ભક્તિથી મેળવે છે, કોઈ રાજયોગથી યોગ મેળવે, જે પ્રકૃતિવાળા માણસો દરેક લોકોને આ 700 શ્લોકમાં ભગવાન કૃષ્ણએ આપણને જ્ઞાન આપી દીધું છે। એટલે દરેક સ્વભાવવાળા દરેક પ્રકૃતિવાળા લોકોને ગીતામાંથી જ્ઞાન મળશે। એટલે મારી તો આપ સૌને આગ્રહભરી વિશ્વ હિન્દુ પરિષદની વિનંતી છે કે આપ લોકો ગીતાનું વાંચન ચોક્કસ કરતા રહેજો અને લોકોને ગીતા વાંચવા માટે પણ પ્રેરજો। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। હવેથી